પણ બડાકો થઈ જને દિયર હું ભડકો થઈ જાય મેં તને પહેલા જ કહ્યું હતું કે આજે કોઈ જ મજાક નહીં નહીં તો તને ગોળી મારી દઈ અરે પણ મોટા બેન તમે બોલ બોલ નામ બોલ શીખલા પણ નામ બોલ શ્રુતિ શું થયું છે તમે અરે બચાવી લો દિયર આજે મને ગોળી મારી દેશે શ્રુતિ શું છે આ બધું તું હટી જા સામેથી હટી જા કહ્યું ને નહીં તો હું શીખલાને ગોળી મારી દઈશ હટી જા તું આજે તો હું જાણીને જ રહીશ કે એ નીચ માણસ છે કોણ શોધન કહું ને હટી જા નહીં તો આજે હું કંઈક કરી બેસીશ જીગલા જવાબ આપ નહીં તો હું તને ગોળી મારી દઈશ જવાબ આપ અરે પણ શ્રુતિ તને થયું છે શું એ આખી વાતમાં જીગર શું કરે એને ખબર છે કે સ્વીટુનો પતિ કોણ છે પણ એ મને કઈ નથી રહ્યો એક મિનિટ તને પણ તો ખબર છે ને કે સ્વીટુનો પતિ કોણ છે હવે તું મને કહીશ કે કોણ છે એનો પતિ જવાબ આપશો તને જવાબ આપ મને શ્રુતિબેન શું થયું છે તમને તમે મારે માટે આમને કેમ શું થયું છે એટલે આ સવાલ તું મને પૂછી રહી છે એ માણસે તારી સાથે લગ્ન કર્યા તને શહેરમાં લાવ્યો અને તને રજડતી મૂકી દીધી અને તું તું હજુ એના નામનું એ માણસે તારી સાથે આવું કર્યું અરે પણ શું કર્યું છે માણસે શ્રુતિ જીભ નથી ઉપડતી મારી બોલતા શોધન જીભ નથી ઉપડતી આજે ભગવાન પણ મારી સામે આવી ગયા ને તો પણ હું રોકાઈશ નહીં જવાબ આપો તમે બધા જવાબ આપો કે સ્વીટુનો પતિ કોણ છે જવાબ આપો મને હું આજે એ માણસનો જીવ લઈ લઈશ જવાબ આપો મને કોણ છે આ છોકરી આ છોકરી આ લક્ષ્મી આ સ્વીટુ અમારી બેન છે અને એની જિંદગી બરબાદ કરનારને હું છોડીશ નહીં હું જાનથી મારી નાખીશ એને જીગલા જવાબ આપ મને કે માણસ છે કોણ જવાબ આપ અરે પણ મોટા બેન હું નહીં શ્રુતિ નહીં તું જ કહેતો હતો ને તું જ કહેતો હતો ને કે એ બાળસે સ્વીટુની જિંદગી બરબાદ થતા રોકી જિંદગી બરબાદ થતા રોકી કે પછી જિંદગી બરબાદ કરી નાખી શ્રુતિબેન પણ એમણે કર્યું છે શું તું તો કઈ વચ્ચે બોલતી જ આ ટાઠું તારા માથે વીત્યું છે તો પણ એ માણસ માટે તું ઘસાતું બોલીશ નહીં કે પછી એ માણસ માટે ઘસાતું સાંભળી નહીં શકે શ્રુતિબેન મારી વાત સાંભળો તું નામ આપ સ્વીટુ મને તારા પતિનું કોણ છે તારો પતિ એ મને કે કે હજુ પણ તું એ માણસને બચાવીશ એવા નાલાયક નીચ માણસનો પક્ષ લેતા તને શરમ નથી આવતી તારી જિંદગી બરબાદ કરી નાખી અને તું એ માણસને બચાવી રહી છે જવાબ આપ કોણ છે તારો પતિ હું એને જીવતો નહીં રાખું નહીં છોડું એને જીવતો તમે બધા ભલે મને નામ ના કોય પણ હું સ્વીટુના ઘરે જઈશ એના મામાને મળીશ અને એ માણસના આખા પરિવારની કુંડળી કઢાવીશ અને પછી એ માણસને ખતમ કરી નાખીશ મને હતું જ
મને હતું જ કે જીગર જેવો આટલો સારો છોકરો તારી આંખ સામે છે તો પણ તું લગ્ન કેમ નથી કરી રહી? તારા જેવી છોકરી સાથે એને આવું કામ કર્યું? એ નીચ એ લંપટ માણસે તને ફસાવી છે સ્વીટુ. પણ ચિંતા ના કરીશ, આ તારી બેન તારી સાથે ઊભી છે. પણ શ્રુતિ, થયું શું છે? તું એ માણસ વિશે આટલું ખરાબ કેમ વિચારી શકે? માં માનવાની છે. નહીં નહીં શ્રુતિ બેન, નહીં, આ ખોટું છે. આ તું શું બોલે છે? તું તું લક્ષ્મી માટે આવું કેવી રીતે વિચારી શકે? મારા કાને મેં તમારા બંનેની વાત સાંભળી છે. જ્યારે સ્વીટુ તને કહી રહી હતી કે આ રીતે માં ના બની શકે ત્યારે મેં વાત સાંભળી હતી. મારી વાત પરથી મને એટલી તો ખબર પડી જ કે સ્વીટુ એના પતિના બાળકની માં બનવાની છે. શ્રુતિબેન, વાત એમ હતી કે હજુ પણ તું એ રાક્ષસનો બચાવ કરી રહી છે? હજુ પણ? અને તું તું શોધન આટલી મોટી વાત સાંભળ્યા પછી પણ ચૂપ છે? તને એમ નથી થતું કે સ્વીટુ સાથે આવું દુષ્કર્મ કરનારનું ગળું દબાવી દે? અરે જીગર, તું તો આખો દિવસ પટેલ ભાડો કરીને આખા ઘરમાં ફરતો હોય છે ને, હવે કેમ તારું લોહી ઠંડુ થઈ ગયું? હવે કેમ કઈ બોલતો નથી? તું પ્રેમ કરે છે ને? હા, સ્વીટુને પ્રેમ કરે છે ને? તો એની સાથે આવું દુષ્કર્મ કરનારને તું જીવતો જવા દઈશ? હવે ત્રણે ભલે ચૂપ રહો આજે, પણ હું એ માણસને છોડીશ નહીં. શ્રુતિબેન, વાત સાંભળો મારી. શું સાંભળું? હા, શું સાંભળું? તું એ જ કહીશ ને કે ના, એ માણસ આવું ના કરી શકે. એ માણસ તો બહુ સારા છે, ખરાબ ના કરે. બસ કર શ્રુતિ, બસ. કલંક ની વાત દૂર છે. આમની પર કોઈ આંગળી ચીંધે તો હાથ તોડી નાખું એ માણસનો. હાથ આંગળી ચીંધવાનો નહીં, એ માણસનો તોડી નાખશો. તેમ જેણે સ્વીટુ જેવી પવિત્ર છોકરીની જિંદગી તૂળદાણી કરી નાખી છે. નામ વિનાના સંબંધોને શું કહેવાય છે ખબર છે તને? જ્યારે સ્વીટુ માં બનશે ને, ત્યારે લોકો આને નહીં એના બાળકને પણ ગાળો આપશે. ત્યારે તમે લોકો શું કરશો? જ્યારે સ્વીટુને બસ ચલાવવા અને એના છોકરાને હરામી કહેશે ત્યારે? નહીં શ્રુતિ, બસ. બસ કર. લક્ષ્મીનો પતિ બીજું કોઈ નહીં પણ હું. શું બોલ્યો તું? Thank you.
નહીં શ્રુતિ, નહીં નહીં શ્રુતિ. હા શ્રુતિ, શ્રુતિ લક્ષ્મી મારી પહેલી પત્ની છે. નહીં નહીં શ્રુતિ. આટલો મોટો, આટલો મોટો વિશ્વાસઘાત મારી સાથે. શ્રુતિ, તું મારા શોધનના બાળકની માં બનવાની છે? શ્રુતિ, શ્રુતિને થયું છે શું? એટલે કે શું થયું છે કે આમ? જી, વાત જાણે એમ છે કે આજે મારે સ્વીટુના પતિનું નામ જાણવું છે. શ્રુતિબેન, મારી વાત સાંભળો. તું નામ આપ સ્વીટુ મને તારા પતિનું. કોણ છે તારો પતિ એ મને કે. કે હજુ પણ તું એ માણસને બચાવીશ? એવા નાલાયક નીચ માણસનો પક્ષ લેતા તને શરમ નથી આવતી? બસ કર. લક્ષ્મીનો પતિ બીજું કોઈ નહીં પણ હું. નહીં શ્રુતિ, નહીં નહીં શ્રુતિ. હા શ્રુતિ, લક્ષ્મી મારી પહેલી પત્ની છે. તું મારા શોધનના બાળકની માં બનવાની છે? શ્રુતિ, ડોક્ટર, ડોક્ટર વાત જાણે એમ છે કે. ડોક્ટર, મોટાબેનને શું થયું છે એ તો કહો. શ્રુતિબેન, હું તમારી બેન.
થઈ ગયું છે. શ્રુતિ, શ્રુતિ બેટા મારી સામે જો દીકરા વાત કરને, મારી સાથે દીકરા વાત કરને. આમ કઈ રિસાવવાનું હોય દીકરા? શું થયું તને? કે તો ખરી અમને. શોધન પર ગુસ્સે છે. અમે અમે લોકોએ કઈ કર્યું? કઈ દીકરા? શ્રુતિ, શ્રુતિ બોલે દીકરા. શ્રુતિ, શ્રુતિ જો જો લક્ષ્મી તને બોલાવે છે. શ્રુતિ મોટા બેન, મોટા બેન મારી જોડે વાત તો કરો. હું જીગલો? અરે આ રીતે ના રીસાવા યાર. ડોક્ટર, એને થયું છે શું? લક્ષ્મી, આમાં માણસને કઈ સંભળાય દેખાય નહીં, કોઈ અસર જ ના થાય. એટલે માણસ આમ જીવે પણ બસ બસ આમ જ.